नमस्कार मित्रों, वेलकम टू गुज्जू नॉलेज। आजना आपणा आ वीडियो नी अंदर आवनारी तलाटी कम मंत्री नी परीक्षा माटे अति महत्वना भूगोळना केटलाक प्रश्नोनुं सोल्यूशन करीशुं। तो चालो वीडियो नी शरूआत करीए। आपनो पहेलो प्रश्न छे के ग्रीन पीस संस्थाना जणाव्या मुजब ईस्वीसन 2100 માં ગુજરાતમાં વસતા આશરે કેટલા લાખ લોકોને સ્થળાંતરણ કરવું પડશે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર 55 લાખ, ઓપ્શન બી જોઈએ તો 65 લાખ, ઓપ્શન સી જોઈએ તો 45 લાખ અને ઓપ્શન ડી જોઈએ તો 75 લાખ। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, 55 લાખ લોકોને ઈસવીસન 2100 માં સ્થળાંતરણ કરવું પડશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાજસ્થાનમાં આવેલું સરિસ્કા અભયારણ કયા પ્રાણીઓ માટેનું છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર રીંછ, ઓપ્શન બી જોઈએ તો દીપડા, ઓપ્શન સી જોઈએ તો ઘુડખર અને ઓપ્શન ડી જોઈએ તો સાબર। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સાબર। રાજસ્થાનની અંદર આવેલું સરિસ્કા અભયારણ જે સાબર માટેનું અભયારણ છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એશિયાની સૌથી મોટી કેનાલ કયા દેશમાં આવેલી છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર પાકિસ્તાન, ઓપ્શન બી જોઈએ તો ભારત, ઓપ્શન સી જોઈએ તો જર્મની, ઓપ્શન ડી જોઈએ તો ચીન। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ભારત। એશિયાની સૌથી મોટી કેનાલ ભારતની અંદર આવેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પવિત્ર માનસરોવર કયા દેશમાં આવેલું છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર નેપાળ, ઓપ્શન બી જોઈએ તો ચીન, ઓપ્શન સી જોઈએ તો ભારત, ઓપ્શન ડી જોઈએ તો તિબેટ। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ચીન। પવિત્ર માનસરોવર ચીનની અંદર આવેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત દેશની પૂર્વમાં કઈ ખાડી આવેલી છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર બંગાળાની ખાડી, ઓપ્શન બી જોઈએ તો ખંભાતનો અખાત, ઓપ્શન સી જોઈએ તો કચ્છનો અખાત અને ઓપ્શન ડી જોઈએ તો હિન્દનો અખાત। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, બંગાળાની ખાડી। ભારત દેશની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા શહેરને ગંગાનું પ્રવેશ દ્વાર કહે છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર મથુરા, ઓપ્શન બી જોઈએ તો દિલ્હી, ઓપ્શન સી જોઈએ તો પ્રયાગ અને ઓપ્શન ડી જોઈએ તો કાશી। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, દિલ્હી। કયા શહેરને ગંગાનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે? તો દિલ્હી શહેરને ગંગાનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઘોડાની નાળ જેવા આકાર કયા દ્વીપ સમૂહનો છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર દાદરા નગર હવેલી, ઓપ્શન બી જોઈએ તો આંદામાન અને નિકોબાર, ઓપ્શન સી જોઈએ તો લક્ષદ્વીપ, ઓપ્શન ડી જોઈએ તો માઉન્ટ આબુ। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, લક્ષદ્વીપ। ઘોડાની નાળ જેવા આકારનો દ્વીપ સમૂહ લક્ષદ્વીપનો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત દેશની પશ્ચિમે કયો ખંડ આવેલો છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર દક્ષિણ અમેરિકા, ઓપ્શન બી જોઈએ તો આફ્રિકા ખંડ, ઓપ્શન સી જોઈએ તો ઓસ્ટ્રેલિયા અને ઓપ્શન ડી જોઈએ તો ઉત્તર અમેરિકા। તો ભારત દેશની પશ્ચિમે આફ્રિકા ખંડ આવેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બે વિશાળ પર્વતીય ભૂમિભાગોની વચ્ચેથી પસાર થતા માર્ગને કયા નામથી ઓળખવામાં આવે છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર ઘાટ તરીકે, ઓપ્શન બી જોઈએ તો તેને શિખર તરીકે, ઓપ્શન સી જોઈએ તો ઉચ્ચ પ્રદેશ તરીકે અને ઓપ્શન ડી જોઈએ તો પર્વત તરીકે। તો તેનો સાચો જવાબ છે ઘાટ તરીકે। બે વિશાળ પર્વતીય ભૂમિભાગોની વચ્ચેથી પસાર થતા માર્ગને ઘાટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર કર્કવૃત, ઓપ્શન બી જોઈએ તો વિષુવવૃત, ઓપ્શન સી જોઈએ તો મકરવૃત અને ઓપ્શન ડી જોઈએ તો રેખાંશ વૃત્ત। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, કર્કવૃત્ત। ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત દેશની પશ્ચિમે કયો સાગર આવેલો છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર હિંદ મહાસાગર, ઓપ્શન બી જોઈએ તો પેસેફિક મહાસાગર, ઓપ્શન સી જોઈએ તો એટલાન્ટિક મહાસાગર અને ઓપ્શન ડી જોઈએ તો અરબ સાગર। તો તેનો સાચો જવાબ છે અરબ સાગર। ભારત દેશની પશ્ચિમે અરબ સાગર આવેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં પાઇનેપલનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર ઝારખંડ, ઓપ્શન બી જોઈએ તો ત્રિપુરા, ઓપ્શન સી જોઈએ તો મિઝોરમ
ऑप्शन डी जो है तो उत्तराखंड, तो तेनो साचो जवाब छे ऑप्शन सी मिजोरम। भारत नी अंदर पाइनएप्पल नु सौथी वधारे उत्पादन मिजोरम राज्य करे छे। त्यारबाद आगळनो प्रश्न जो है तो ईस्वी सन 1905 मां पहला भारत नो प्रमाण समय कया शहर पर थी नक्की करवामां आवतो हतो, जेना ऑप्शनो जो है तो ऑप्शन ए नी अंदर दिल्ली, ऑप्शन बी जो है तो मद्रास, ऑप्शन सी जो है तो चेन्नई, अने ऑप्शन डी जो है तो कोलकाता। तो तेनो साचो जवाब छे मद्रास। 1905 पहला भारत नो प्रमाण समय मद्रास शहर ने ध्यान में राखीने नक्की करवामां आवतो हतो। त्यारबाद आगळनो प्रश्न जोईए तो भारत में चीनाई माटी नुं सौथी मोटुं कारखानुं क्यां आवेलुं छे, जेना ऑप्शनो जोईए तो ऑप्शन ए नी अंदर सायला, ऑप्शन बी जोईए तो नखत्राणा, ऑप्शन सी जोईए तो अरसोदिया, अने ऑप्शन डी जोईए तो अंबाजी। तो तेनो साचो जवाब छे ऑप्शन सी अरसोदिया। भारत में चीनाई माटीनुं सौथी मोटुं कारखानुं अरसोदियानी अंदर आवेलुं छे। त्यारबाद आगळनो प्रश्न जोईए तो राम सागर अने वन सागर अभयारण्य कया प्राणीओना रक्षण माटे बनाववामां आव्युं छे, जेना ऑप्शनो जोईए तो ऑप्शन ए नी अंदर वाघ, ऑप्शन बी जोईए तो चिंकारा अने हरण, ऑप्शन सी जोईए तो नीलगाय अने मोर, ऑप्शन डी जोईए तो साबर अने हाथी। तो तेनो साचो जवाब छे ऑप्शन सी नीलगाय अने मोर। राम सागर अने वन सागर अभयारण्य नीलगाय अने मोर माटेना रक्षण माटे बनाववामां आव्युं छे। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો શિયાળામાં લેવાતા પાકને કયા પાક કહેવામાં આવે છે, જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એ ની અંદર ખરીફ પાક, ઓપ્શન બી જોઈએ તો જાયદ પાક, ઓપ્શન સી જોઈએ તો શિયાળુ પાક, અને ઓપ્શન ડી જોઈએ તો રવિ પાક। તો શિયાળામાં લેવાતા પાકને શિયાળુ પાક અથવા તો રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં કયા ગૌ પ્રખ્યાત છે, તો તેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એની અંદર દાઉદ ખાની ગૌ, ઓપ્શન બી જોઈએ તો કાઠિયાવાડી ગૌ, ઓપ્શન સી જોઈએ તો બાલિયા ગૌ, અને ઓપ્શન ડી જોઈએ તો હીરાવની ગૌ। તો તેનો સાચો જવાબ છે ગુજરાતની અંદર બાલિયા ગૌ ખૂબ જ પ્રખ્યાત છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના ખાલી જગ્યા ખૂણામાં અંબાજી આવેલું છે, જેના ઓપ્શનો જોઈએ તો ઓપ્શન એની અંદર વાયવ્ય, ઓપ્શન બી જોઈએ તો ઈશાન, ઓપ્શન સી જોઈએ તો અગ્નિ, અને ઓપ્શન ડી જોઈએ તો નૈઋત્ય। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ઈશાન। ભારતના ઈશાન ગુજરાતના ઈશાન ખૂણામાં અંબાજી આવેલું છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા લાલ કલરના બેલના આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી અમારા નવા આવનારા એજ્યુકેશન રિલેટેડ વિડીયો તમને સૌ પહેલા મળતા રહે। ત્યાં સુધી રજા આપજો, ધન્યવાદ।